નમસ્કાર મિત્રો આજે તેર નવેમ્બરના કરંટ અફેરના વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું તેર નવેમ્બરના કેટલાક મહત્ત્વપૂર્ણ પ્રશ્નો વિશે જેમાં પ્રથમ પ્રશ્ન છે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે જવાબ છે અગિયાર નવેમ્બર રાષ્ટ્રીય શિક્ષણ દિવસ અગિયાર નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે ત્યારબાદ છે પ્રશ્ન નંબર બે નદી પરિવહનને સુધારવા નદી પરિવહનને સુધારવા માટે વર્લ્ડ બેંક દ્વારા કયા રાજ્ય માટે સાતસો સિત્તેર કરોડ રૂપિયા મંજૂર કર્યા છે જવાબ છે એ આસામ નદી પરિવહનને સુધારવા માટે વિશ્વ બેંકે આસામ રાજ્ય માટે સાતસો સિત્તેર કરોડ રૂપિયા મંજૂર કર્યા છે પ્રશ્ન નંબર ત્રણ કયા રાજ્ય કયા રાજ્યે રક્ષક માર્ગ સલામતી પહેલ શરૂ કરી છે જાબ છે ઓડિશા ઓડિશા રાજ્ય રક્ષક માર્ગ સુરક્ષા પહેલ શરૂ કરી છે ત્યારબાદ છે પ્રશ્ન નંબર ચાર કાનૂની જાગૃતિ માટે શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ ક્યાં શરૂ થયો છે જાબ છે બી રાયપુર કાયદાકીય જાગૃતિ માટે રાયપુરમાં એક શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ શરૂ કરવામાં આવ્યો છે પ્રશ્ન નંબર પાંચ એમ્બવે ઇન્ડિયાના બ્રાન્ડ એમ્સેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે જવાબ છે બી અમિતાભ બચ્ચન અમિતાભ બચ્ચનને એમ્બવે ઇન્ડિયાના બ્રાન્ડ એમ્સેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે પ્રશ્ન નંબર છ દેશની સૌથી અમીર સેલ્ફમેડ મહિલા કોણ બની છે જવાબ છે ફાલ્ગુની નાયર ફાલ્ગુની નાયર દેશની સૌથી અમીર સેલ્ફમેડ મહિલા બની ગઈ છે પ્રશ્ન નંબર સાત નૌકાદળના વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે જવાબ છે આર હરિકુમાર આર હરિકુમારની નૌકાદળના વડા તરીકે નિમણૂક કરવામાં આવી છે પ્રશ્ન નંબર આઠ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કયા શહેરમાં દેશનું પ્રથમ વિશ્વસ્તરીય રેલવે સ્ટેશન હબીબગંજ રેલવે સ્ટેશન નું ઉદ્ઘાટન કરશે જવાબ છે ડી ભોપાલ પ્રશ્ન નંબર નવ તેર નવેમ્બરે વિશ્વભરમાં કયો દિવસ ઉજવાય છે જવાબ છે એ વિશ્વ દયાળુતા દિવસ પ્રશ્ન નંબર દસ જલવાયુ પરિવર્તન પ્રદર્શન સૂચંક આંકમાં ભારતનું સ્થાન ક ભારત કયા સ્થાન પર રહ્યું છે જવાબ છે દસમું